ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ ટુ બીસીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. મિત્રો, આજ છે 24 જુલાઈ 2019 અને આવનારી જે તમામ પરીક્ષાઓ છે એમાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે અહીં જોઈશું. આ વિડીયાની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો. સાથે ડિસ્ક્રિપ્શનમાં અમે ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપી છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરીને કરંટ અફેર્સ છે એની સાથે સાથે GK પણ મેળવી શકો છો. આજનો પહેલો પ્રશ્ન જોઈએ તો હાલમાં ચંદ્રયાન 2 ને ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપ્શન છે પોખરણ, કોચી, શ્રીહરિકોટા અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન છે શ્રીહરિકોટા. આંધ્રપ્રદેશમાં આવેલું શ્રીહરિકોટા સતીશ ધવન છે ત્યાંથી ચંદ્રયાન 2 ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો, આવો જોઈએ એક નાનકડી ક્લિપ દ્વારા કઈ રીતે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઇસરોએ ચંદ્રયાન 2 છે એનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. 5, 4, 3, 2, 1, 0. મિત્રો, આપણે ક્લિપમાં જોયું એ મુજબ ચંદ્રયાન 2 છે એને GSLV MK3 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને GSLV છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? જીઓ સાયક્રોસ સેટેલાઇટ લોન્ચિંગ વહીકલ. હવે ઇસરો છે એના દ્વારા ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું છે, તો ઇસરોનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરોના CEO કોણ છે હાલ? કાલી સિવાડો સિવન. ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 1996માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલમાં જગદીપ ધનગઢને કયા રાજ્યના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન છે નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય પશ્ચિમ બંગાળ. જગદીપ ધનગઢ છે એને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, હાલ કેટલાક નવા રાજ્યપાલ છે એ નિયુક્ત કરવામાં આવ્યા છે, તો એની યાદી જોઈએ તો આ યાદીમાં સૌપ્રથમ કલરાજ મિશ્ર છે એને હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ છત્તીસગઢ છે એના નવા રાજ્યપાલ અનસુયા ઉઇકે છે એને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આંધ્રપ્રદેશના નવા રાજ્યપાલ છે એને વિશ્વભૂષિત ભારણને નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બિહારના નવા રાજ્યપાલ છે એ ફાગુ ચૌહાણ છે એને નિયુક્ત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ છે એના નવા રાજ્યપાલ છે લાલજી ટંડન. ત્રિપુરાના નવા રાજ્યપાલ છે રમેશ બેસ. ઉત્તરપ્રદેશના નવા રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. અને નાગાલેન્ડના નવા રાજ્યપાલ છે RN રવિ. તથા હાલ જગદીપ ધનગઢ છે એની પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં સંગીત કલાનિધિ પુરસ્કાર માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન છે S સૌમ્યા, કિરણ ગર્ગ, વ્રતિકા મિત્તલ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય S સૌમ્યા. S સૌમ્યા છે એને 93મો જે વાર્ષિક સંમેલન છે એમાં સંચાલન કરવાનું છે અને સાથે સાથે તેમને આ સંમેલનમાં કલાનિધિ પુરસ્કાર માટે પણ સન્માનિત કરવામાં આવશે અને તેમની હાલ આ કલાનિધિ પુરસ્કાર છે એના માટે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં આવેલ રિપોર્ટ અનુસાર FDIના પ્રવાહમાં કેટલા ટકા વૃદ્ધિ થઈ છે? ઓપ્શન છે 77%, 78%, 79% અને 80%. તો એનો સાચો ઓપ્શન થાય 79%. હાલ એક રિપોર્ટ આવી છે એ રિપોર્ટ અનુસાર પાછલા 6 વર્ષો એટલે કે 2013 થી 2016 સુધીમાં અને 2016 થી 2019 સુધીમાં FDIનો જે પ્રવાહ છે એમાં 79%ની વૃદ્ધિ થઈ છે. હવે FDIનો પ્રવાહ છે તો FDI એટલે શું થાય? તો FDI એટલે થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જે વિદેશી કંપનીઓ છે અથવા કોઈ વિદેશી વ્યક્તિ છે એ આપણા દેશમાં આવે અને આપણા દેશની કમાણી કરે અને પોતાના દેશમાં લઈ જાય તો એને કહેવાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ હાલમાં 5મા આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપોનો ક્યાં શુભારંભ થયો છે? ઓપ્શન છે મુંબઈ, ચેન્નઈ, પંજાબ અને નવી દિલ્હી. તો આનો સાચો ઓપ્શન થાય નવી દિલ્હી. હાલમાં જે 5મો પોલીસ એક્સપો છે એનો શુભારંભ નવી દિલ્હીમાં થયો છે. આ પોલીસ એક્સપો છે એ શું છે? તો પોલીસ એક્સપો છે એ એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ અધિકારીઓ છે એને નવા ટેકનોલોજી અને
એના જે કામગીરી છે એ કામગીરીમાં ઉપયોગી સાધનોની જાણકારી આપવામાં આવે છે અને જેની હાલ શરૂઆત થઈ છે નવી દિલ્હીમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવના રૂપમાં કોની નિયુક્તિ થઈ છે? ઓપ્શન છે પવન પાઠક, અજય ભાદુ અને અમત્રિય મિશ્ર અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય અજય ભાદુ. મિત્રો આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે અજય ભાદુ અને જેની હાલ નિયુક્તિ કરવામાં આવી છે રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવના રૂપમાં. અજય ભાદુ છે એ ગુજરાતના કેડર આઈએસ છે, આઈએસની જે ટીમ છે એના એક અધિકારી છે. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં કે કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં BCA કરંટ અફેર્સ ઇન ગુજરાતી એવું સર્ચ કરીને અમારી સાથે જોડાઈ શકો છો અને કોઈ પણ પ્રશ્નની ક્વેરી છે તો એ તમે સોલ્વ કરી શકો છો. આગળ વધીએ તો હાલમાં મિસ્ટર સાઉથ એશિયાનો ખિતાબ કોણે જીત્યો છે? ઓપ્શન છે રવિન્દ્ર કુમાર મલિક, પ્રતિપ મિત્તલ, સમર્થ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય રવિન્દ્ર કુમાર મલિક. 12મી જે મિસ્ટર સાઉથ ઇન્ડિયા સાઉથ એશિયા ચેમ્પિયનશિપ છે તેમાં રવિન્દ્ર કુમાર મલિક છે એને ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્રો આ વર્ષે સાઉથ એશિયા ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાણી છે? તો કાઠમાંડુ, નેપાળમાં આવેલું જે કાઠમાંડુ છે ત્યાં યોજાણી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં મેડિસિન ફ્રેમ્સ સ્કાય પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકારે શરૂ કર્યો છે? ઓપ્શન છે હરિયાણા, તેલંગાણા, સિક્કિમ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય છે તેલંગાણા. તેલંગાણાની જે સરકાર છે એને મેડિસિન ફ્રોમ સ્કાય એવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા કોઈ પણ જગ્યાએ લોહીની જરૂર હોય તો ત્યાં લોહી પહોંચાડી શકાય છે અને સાથે કોઈ પણ મેડિસિન પણ પહોંચાડી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય કોણ બન્યા છે? ઓપ્શન છે વિજેન્દ્રસિંહ, અખિલ કુમાર, શિવા થાપા અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય શિવા થાપા. મિત્રો શિવા થાપાએ પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ મેળવનાર પહેલા ભારતીય બન્યા છે. તો આ પ્રેસિડેન્ટ કપ છે એ ક્યાં થયો હતો? તો પ્રેસિડેન્ટ કપ છે કઝાકિસ્તાનમાં થયો હતો. કઝાકિસ્તાનમાં થયો હતો તો કઝાકિસ્તાનની રાજધાની શું છે? નૂર સુલતાન. કઝાકિસ્તાનનું ચલણ શું છે? કઝાકિસ્તાની તેંગ. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે હાલ? કે જે ટોક્યો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ઇન્ડોનેશિયા ઓપન ખિતાબ કોણે જીત્યો છે? ઓપ્શન છે PV સિંધુ, અકાને યામાગુચી, સાયના નેહવાલ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય અકાને યામાગુચી. મિત્રો અકાને યામાગુચી એ જાપાનના વતની છે. અકાને યામાગુચી એ PV સિંધુને હરાવીને 21-16નો સ્કોર હતો ત્યારે અકાને યામાગુચી છે એ જીતી ગયા હતા. PV સિંધુ છે એણે 15 મુકાબલા થયા છે તેમાં 10માં જીત મેળવી છે અને હજુ આગળ છે. PV સિંધુએ અત્યારે હજુ આગળ છે. હવે ઇન્ડોનેશિયા ઓપન છે એ જાપાનમાં રમાય છે તો જાપાનની રાજધાની શું છે? ટોક્યો. જાપાનનું ચલણ શું છે? યેન. જાપાનના પ્રધાનમંત્રી હાલ કોણ છે? શિન્ઝો એબે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં હિમા દાસે ચેક ગણરાજ્યમાં 400 મીટર દોડમાં કયું પદક મેળવ્યું છે? ઓપ્શન છે રજત, કાંસ્ય, સુવર્ણ અને એક પણ નહીં તો આનો સાચો ઓપ્શન થાય સુવર્ણ. હિમા દાસ છે એને હાલ 15 દિવસોમાં જ 5 છે એ ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને હાલ આ જે ગણરાજ્યની 400 મીટરની દોડ છે એમાં પણ એને સુવર્ણ પદક મેળવ્યું છે. હિમા દાસ છે એ ક્યાંના વતની છે? અસમના વતની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં DEFE XPO 2020ની મિજબાની કોણ કરશે? ઓપ્શન છે દિલ્હી, મુંબઈ, ગુજરાત અને લખનઉ તો આનો સાચો ઓપ્શન થાય લખનઉ. જે 11મો એડિટિંગ ડિફેન્સ એક્સપો છે એ ભારતમાં થવાનો છે અને ભારત તરફથી એની મિજબાની કરશે લખનઉ. મિત્રો તમને આ કરંટ અફેર્સનો વિડીયો કેવો લાગ્યો એ તમે અમને કમેન્ટ બોક્સમાં બતાવશો. આ વિડીયો છે એ તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મેળવી શકો છો
અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે ઇન્સ્ટાગ્રામમાં BCA કરંટ અફેર્સ ઇન ગુજરાતી એવું સર્ચ કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો તે તમે સોલ્વ કરી શકો છો. જ્યારે તમે આ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરશો ત્યારે તમને બાજુમાં આવું બેલ લાઇકન આવશે, એના ઉપર ક્લિક કરશો જેથી તમને હરરોજનું કરંટ અફેર્સ છે એ મળતું રહે. અને સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો અમારી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ડેલી કરંટ અફેર્સ બાય બુનિયાદ કરિયર એકેડેમી. થેન્ક યુ, ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ડે.